સાધુ બીજો છો એટલે શું કરવું, મનમાં એવું અહીં વિચારો તો હાલે આમ વિચારો એ જતા એના મનમાં જીવન સુધરી તો ગયું, પણ તો કઈ નોકર્યું કઈ નોકર્યું, એક કમંડળ એવું લઈ બીજા સાધુ ને મૂકી દીધું, બીજા બીજા ને મૂકી દીધું, હવારે બધા ભાઈ ત્યાં એક બીજા કે ભાઈ બોલા સાધુ કે કમંડળ મારું છે, બોલા કે મારું છે ભાઈ ત્યાં બધા ખડાના સાધુ તો બધા કોઈ કોઈ કોઈની વસ્તુ અડે જ નહીં, બધું એવું હોય નિયમ થી કે આવું અગ્નિ લાગી છે, દવા અગ્નિ તો ભગવાન એમ થયું એવું જણાવતા હતા, ચારે બાજુ અગ્નિ અને ત્યારે એમ કે છે ભગવાને અગ્નિનું પાન કર્યું છે, અગ્નિને વશ કરી અને ગોવાળિયાઓને દાવાનોથી બચાવ્યા છે. અનેક જગ્યાએ ભગવાને શ્રી કૃષ્ણએ ગોવાળિયાઓને રક્ષણ કર્યું અને ગોપી અને ગોવાળિયાઓ ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત થયા છે એવું લખ્યું છે ભાગવતમાં. શ્રી કૃષ્ણને સમર્પિત કરેલું કોઈ દી નિષ્ફળ નહીં જાય, નહીં જાય, નહીં જાય. એટલા માટે ના હમ ભાઈ કુઠે વસામી ભગવાન બોલ્યા, ના હાય તિષ્ઠામી નારદ ભગવાન બોલ્યા છે કે વૈકુંઠમાં નથી, મારો વાસ જ્યાં ભગવાનનું સંકીર્તન થતું છે, મારું નામ લેવાતું છે ત્યાં મારો વાસ છે. યોગી નામ હૃદય એટલા માટે કહ્યું છે શ્રી કૃષ્ણ મન અર્પણ કરો, મન અર્પણ કરો. બાકી જે સંતે કીધું ને ઈશ્વર કે શિવા કહી ભી મન લગાયા તો બાદ મેં રોના હી પડેગા, સંતના સૂત્ર છે. ઈશ્વર કે શિવા કહી ભી રોના હી પડેગા, દુઃખ છે દુઃખાલયમ, આ સંસાર દુઃખ છે તો સંસાર જ દુઃખ છે, તો સંસારી ભગવાન
અરવિંદભાઈ ભાઈશંકરભાઈ શુક્લ વિવેકાનંદ નગર દસ ક્રોજ તાલુકાના આથીજણ ગામમાં સમસ્ત પિતૃના તર્પણ માટે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ ચૈત્રવદ બીજને તારીખ 6/4/2015 ની અંદર સમગ્ર વિવેકાનગરના સમગ્ર જનતાને અને અત્રે પિતૃની સ્થાપના કરી જેની મુક્તિ માટે નિલેશભાઈ જાની દ્વારા સુંદર સંગીતમય ભાગવત જ્ઞાન યજ્ઞ ચાલે છે. એમાં ભાવિક ભક્તો તરબોળ થઈ ગયા છે અને જ્ઞાન અને સત્સંગ રાત્રિ દરમિયાન ભજન કીર્તન પણ થાય છે. આ શુભ અવસરનો હેતુ સમાજ કલ્યાણ અને સાયા વિવેકાનગર ની અંદર સેક્ટર 5 ની પાસે શુભનગર ની સામે મા કાલી ગાયત્રી જ્ઞાન મંદિર અને મૃત્યુંજય મહાદેવનું મંદિર આવેલું છે અને બળિયા દેવનું મંદિર છે, શીતળા ભવાની માતાનું મંદિર આવેલું છે, નવ નાગ દેવતાનું મંદિર છે, આથીજણ ડાકો રોડ ઉપર આવેલું સરકારી વસાહત એક મોટું સેન્ટર છે. તો ભાવિક ભક્તો આ બાજુ આવો તો અવશ્ય દર્શન કરવા પણ આવો. અને આ હેતુ કથાનો એક જ છે કે પિતૃ ચૈત્ર માસ ચાલતો હોવાથી પિતૃને મુક્તિ. સુખદેવજી મહારાજે જે પ્રમાણે રાજા પરીક્ષિતને મુક્તિ અપાવવા માટે નર્મદા કિનારે ભાગવત સંભળાયું એ જ ભાગવત આ સમગ્ર પિતૃને મુક્તિ આપે એ પ્રાર્થના એ હેતુ સમાજ કલ્યાણ અને પિતૃ મુક્તિ હેતુ અને રોજ અંતરે ઉપસ્થિતને ઠંડા સરબત નાસ્તા પાણી આપવામાં આવે છે. બસ એમનો આનંદ જ હેતુ છે. ભગવાનનું નામ સ્મરણ કીર્તન થાય બસ આટલું કહીને વિરામ પામું. હરોને જય શ્રી કૃષ્ણ.